એકાદશીનો મહિમા ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ સત્સંગી જીવનમાં કહ્યો છે, મહારાજ કે મારો આશ્રિત હોય એને એકાદશીનું વ્રત મિથ્યા જવા દેવું નહીં, અને આ દિવસે નર હોય કે નારી હોય તમામે આ વ્રત કરવું, જે આ વ્રત કરતો નથી તે રવરવ નરકમાં પડે છે, એકાદશીને દિવસે આખી પૃથ્વીનું પાપ અન્નમાં નિવાસ કરીને રહે છે, આ દિવસે જે અન્ન ખાય છે માનું પોતાના પિતાને મારનારો અને પોતાના ગુરુનું ખૂન કરનારો છે, માટે એકાદશીનું વ્રત સર્વ કોઈએ કરવું, કેમ જે એકાદશીને દિવસે જે અન્ન ખાય છે તે કોળીએ કોળીએ ધરતીનો મળ ખાય છે. બ્રહ્મત્યાદિકનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત કહ્યું છે, પરંતુ એકાદશીને દિવસે જે અન્ન ખાય છે તેની માટે કોઈ પ્રાયશ્ચિત જ નથી. માટે 8 વર્ષથી આરંભીને 80 વર્ષ સુધીના ભક્તોએ આ વ્રત અવશ્ય કરવું. જગતમાં જે માણસ દારૂ પીવે છે તે એકલો નરકમાં જાય છે, પરંતુ એકાદશીને દિવસે જે અનાજ ખાય છે તે પોતાના પૂર્વજો સહિત નરકમાં પડે છે. માટે જે માણસ એકાદશીનું વ્રત યથાશાસ્ત્ર ભજન ભક્તિ કરીને જાગરણ કરીને કરે છે તો એવું કોઈ પાપ નથી કે જે બળીને ખાખ ન થાય. કુરુક્ષેત્રમાં જઈને ગ્રહણના દિવસે જે ગૌદાન વગેરે પુણ્ય કરે છે તે પુણ્ય એકાદશીના વ્રતના પુણ્ય આગળ કાંઈ લેખામાં ગણાતું નથી. પોતાના આંગણામાં બેસાડીને જે 1 લાખ સ્ત્રી ધનના ત્યાગી સાધુને 60,000 વર્ષ સુધી રોજ જમાડે અને જેટલું ફળ થાય એટલું એકાદશીનું વ્રત કરવાથી થાય છે. 1,000 અશ્વમેઘ યજ્ઞ કરે ને 100 રાજસૂય યજ્ઞ કરે, છતાંય તે એકાદશીના ઉપવાસની 16મી કળાને પણ બરાબર થતા નથી. એકાદશી ઇન્દ્રિયો દ્વારા પૂર્વે જે પાપ કર્યું હોય તે તમામ પાપ એકાદશી વ્રત રહેવાથી નાશ પામી જાય છે. એકાદશીનું વ્રત શરીરને નિરોગી કરનારું છે અને તમામ મનોરથ પૂર્ણ કરનારું આ એકાદશીનું વ્રત છે. એકાદશીને તોલે ગંગા જમના કાવેરી પુષ્કર આદિ કોઈ તીર્થ આવી શકે નહીં. એકાદશીનું વ્રત કરનાર છે તેના 10 માતાના કુળનો, 10 પિતાના કુળનો, 10 પોતાના કુળને અને પોતાનો એમ 31 કુળનો ઉદ્ધાર કરે છે. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે આ એકાદશી એ તો ચિંતામણી તુલ્ય છે. આ એકાદશીનું વ્રત 3 દિવસનું છે, 10મ એકાદશી ને 12 દસમ અને 12ને દિવસે એક એક ટાઈમ જમવું અને એકાદશી એ નકોડી નિર્જળા કરવી.